આપણે કાવ્ય એક નરસિંહ મહેતાનું સાંજ સમય સાંભળ્યું એનો અભ્યાસ કર્યો ત્યાર પછી આપણો બીજો એકમ છે ચોરી અને જેના લેખક છે ગાંધીજી ગાંધીજીને કોઈ નાનામાં નાનું બાળકને નામ આપીએ તો પણ એની સામે એક આકૃતિ ઊભી થઈ જાય મેં કે તમે જોયા ભલે નથી પણ આપણે બધા એને ઓળખીએ છીએ અને જુદા જુદા નામથી એને પહેચાનીએ છીએ જેમ કે બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી આવા ઘણા નામ ઘણા બિરુદો એમને પ્રાપ્ત થયા છે એના કર્મથી તેઓ મહાત્મા બન્યા છે સત્યના પ્રયોગ એ એમની નવલકથા છે આત્મકથા છે એ આત્મકથાની અંદર એના જીવનની જે જે ઘટના છે સારી નરસી બધી જ એણે સારી રીતે વર્ણવી છે અને સરસ રીતે એણે પોતાની ભૂલોને પણ એમાં વર્ણન કરેલું છે તમે પ્રાથમિકમાં પણ હાઈસ્કૂલમાં એવો પાઠ એમાં ભણીને આવ્યા છો એની અંદર પણ કસરત વિષયનો અણગમો એને સરસ રીતે પોતે સ્વીકારેલો છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જે નબળાઈ છે એને પણ સ્વીકારી શકે ને ત્યારે જ એ મહાત્મા બની શકે અને કદાચ આવા બધા કર્મને કારણે જ તેઓ મહાત્મા બની શકા હશે તે આપણે જાણી શકીએ છીએ ગાંધીજીએ અહીંયા આગળ આ પાઠની અંદર ચોરી અને પ્રાયશ્ચિત એણે બાળપણમાં બીડી પીવાનો શોખ થયો એના માટે થઈને એમણે પોતે બીડીના ઠૂઠા ચોરવાનું કાર્ય કર્યું તે ઉપરાંત કે એક કામ તમે ખરાબ કરો ને એ બીજું કરાવે એક ખોટું બોલો ને એ સાત ખોટું બોલાવે એની જેમ એને બીડી પીવી હતી એટલે એણે એના નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાનું કામ શરૂ કર્યું આ જે જે ભૂલો થઈ એ એમણે આમાં સ્વીકાર કર્યો છે અને પછી એ પોતે જે વસ્તુ તમે છુપાઈને કરો છો તો એ તમારે ઘરના સભ્યોથી ઘરના લોકોથી સંતાડવી પડે છે એના માટે એને સતત મહેનત કરે છે સતત બધું ધ્યાન આપણે ખોટા કામમાં જ રોકાયેલું રહે છે એ રીતે એ પછી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે જ્યારે આપણે એમ કહીએ ને મારે મરી જવું છે મરી જવું છે એ બોલવું બહુ સહેલું છે પણ કરી નથી શકાતું સાચું બોલવું છે સાચું બોલવું છે એવું કહીએ છીએ પણ એક દિવસ નહીં ખાલી અડધો દિવસે આપણે જયારે નક્કી કરીએ કે આજે હું સાચું જ બોલીશ ત્યારે ખબર પડે કે કેટલા બધા કસોટીમાંથી આપણે પસાર થવું પડે છે એવી રીતે તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું પણ કરવું કેવી રીતે આપણો જીવ આપણે કેવી રીતે લેવું જુદા જુદા પ્રયત્ન કર્યા અને અંતે સમજાયું કે કહેવું સહેલું છે પણ કરવું ખૂબ જ અઘરું છે અને એટલા માટે એમણે છેલ્લે મંદિરમાં જઈ દીવો કરી અને ઘેર પાછા આવે છે તે દિવસે એને જીવનનો એક પાઠ મળી જાય છે અને એ પછી જ્યારે જ્યારે તેઓ સત્યાગ્રહના કામમાં જોડાયા ગાંધીજીએ આટલી મોટી લડાઈઓ લડી સત્યને અહિંસાના ઉપર તો પણ જ્યારે કોઈ એને આત્મહત્યા કરવાની ધમકી આપે ને તો કોઈ દિવસે વિશ્વાસ ન કરતા કારણ કે એને ખબર જ હતી એ પોતાના જીવનમાં એ અનુભવ થઈ ચૂક્યો હતો બીજો પણ એક પ્રસંગ આમાં વર્ણન કરેલો છે કે એમના ભાઈ છે એમને માંસ ખાવાની ઈચ્છાઓ થતી અને એટલા માટે થઈને એ ઘણી બધી વખત પૈસા લઈ લેતા ચોરી કરતા દેવું કરતા દેવું કરવું એટલે ઉધાર લઈ લે વસ્તુ એમ એમ કરતા ઘણું મોટું બિલ થઈ ગયું એટલે એ ચૂકવવા માટે એ એ વખતે સોનાની કિંમત ઘણી ઓછી ઘણા સોનું છે એ સરળતાથી લોકો પહેરી શકતા એને ભાઈની પાસે એક મોટું સોનાનું કડું હતું હવે એ કડની અંદર સોનું એટલું કે ભાઈ કદાચ એકાદ તોલું એમાંથી લઈ લેવામાં આવે ને તો પણ ખબર ન પડે એટલે એ દેવું ચૂકતે કરવા માટે થઈને એણે શું કર્યું એ સોનાના કડામાંથી સોની પાસે જઈને એક તોલું કપાવી એના પૈસા લઈ અને એ દેવું ચૂકતે કરેલું પણ આ બાબત છે એ ગાંધીજીની માટે ખૂબ અસહ્ય થઈ ગઈ કે ભાઈ અત્યાર સુધી ચોરી બીડીના ઠુઠાઓ વીણતા નોકરની પાસે ખિસ્સામાંથી પૈસા લેતા હવે આજે ઘરની વસ્તુઓ એના જે દાગીના છે એને વેચી અને દેવું ચૂકવવું અને એ પણ માંસાહાર કરવું આ બધું એના મનને સતત સતાવતું બેચે નહીં આપતું અને દિવસે દિવસે એમની ઉંમર પણ વધતી જાય એટલે આ બધી વસ્તુ એને ખૂચવા લાગી પછી એણે નક્કી કર્યું કે ભાઈ આનો એક જ સરળ ઉપાય છે કે પ્રાશ્ચિત કરવું જોઈએ ભૂલ તો જ કહેવાય કે જો તમે એને બીજી વખત રિપીટ ન કરો બીજી વખત આપણે એને ન કરીએ એટલે એણે નક્કી કર્યું કે મારે મારા પિતાજી પાસે બધી જ વાત રજૂ કરી દેવી છે પણ જાઉં કેવી રીતે નક્કી તો બધું કરી શકીએ પણ એ કરવું એ સહેલું નથી હોતું અને એટલા માટે ગાંધીજીએ વિચાર્યું કે ચાલો હું એક ચિઠ્ઠી લખી નાખું અને એમાં બધી જ વાત કબૂલ કરી લઉં ત્યાં સુધી ઘણા વિચારો કર્યા રાતોની ઊંઘેની હરામ થઈ ગઈ અંતે એક દિવસ એ પોતાના પિતાને ચિઠ્ઠી લખે છે અને એની અંદર એના જેટલા દોષો છે એની કબૂલાત કરી લે છે પછી સાથે લખે પણ છે કે આ જે કાંઈ મારાથી ભૂલ થઈ છે એની સજા તમે તમારા પોતાના શરીર ઉપર ન વેઠતા અને મને જે શિક્ષા આપશો તે હું હસતા મુખે સહન કરીશ અને એ ઉપરાંત કે છે કે આજ પછી આવી ભૂલું કોઈ દિવસ નહીં કરું એની પણ હું તમને ખાતરી આપું છું એ બધું ચિઠ્ઠીમાં લખી અને પોતે પોતાના પિતા પાસે જાય છે એ સમયે એમના પિતા થોડા બીમાર હતા પાટ પર એટલે લાકડાનું જે આપણે શેટી હોય છે એની ઉપર એ આરામ કરી રહ્યા હતા કશું જ બોલ્યા વગર ગાંધીજી છે એને એના હાથમાં ચિઠ્ઠી આપી દે છે અને ચૂપચાપ ત્યાં ઉભા રહી જાય છે એના પિતાજીએ ચિઠ્ઠી વાંચતા જાય છે અને એની આંખમાંથી આંસુ સરતા જાય છે કંઈ જ પણ એને સજા ન કરી કાંઈ ન કર્યું અને ફરી પાછા એ શાંતિથી સૂઈ જાય છે અને ત્યારે ગાંધીજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે ત્યારે એના પિતા કહે છે કે આજથી મને એટલો તારી ઉપર વિશ્વાસ છે કે જીવનમાં હવે તું ક્યારેય કોઈ પણ કામ તું ખોટું કરીશ જ નહીં આ એમના જીવનનો મોટો પદાર્થ પાઠ હતો ગાંધીજીએ આ રીતે પોતાની ભૂલોને સ્વીકારી ફરી પછી કોઈ દિવસે ભૂલોનું પુનરાવર્તન ન કર્યું અને કદાચ એ કારણસર જ આ જીવનશૈલીને લીધે જ આ ઉચ્ચ વિચારસરણીને લીધે જ એ મહાત્મા બની શક્યા છે આ બે કિસ્સા ચોરી અને પ્રાશ્ચિત પાઠની અંદર ગાંધીજીએ એના જીવનના વર્ણવેલા છે અને એનાથી એમને કેટલો ફાયદો થયો છે એના વિશેની વાત ગાંધીજીએ પાઠમાં કરી છે તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો અમારી પાસે પૈસા ન મળે બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો આમ બેમાંથી એકને નહોતું લાગ્યું પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાના ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું મેં શરૂ કર્યું પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડોય ન નીકળે એટલે ચાકરને ગાંઠે બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા પણ એને સંઘર્ષવી ગયા એ સવાલ થઈ પડ્યો વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર ટુકડા ચોરી થોડા અઠવાડિયા ચલાવ્યું દરમિયાન સાંભળ્યું એક જાતના છોડ થાય છે તેની ડાખરી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય અમે તે મેળવીને ફૂકતા થયા બીડી પીવામાં કઈ રસ છે કોઈ નશો છે કે કાંઈ મજા આવે છે એવી કાંઈ ખબર નહીં ઉંમર નાની બસ એમ કે આ બીડી પીતા હોય તો કેવા ધુમાડા નીકળે મોઢામાંથી નાકમાંથી કેવી મજા આવતી હશે એટલું જોઈને જ એમને બીડી પીવાની ઈચ્છા થયેલી અને એટલે એ અને એમના મિત્ર આ રતે ચડી ગયેલા હવે પૈસા તો હોય નહીં તો કેવી રીતે મેળવા એમના કાકાને બીડી પીવાની ટેવ એટલે એના ઠૂઠા પાછળ વધેલો ભાગ એ લઈ અને પોતે એ રીતે પોતાની શોખને પૂરા કરવા માટે પ્રયત્ન કરે પણ એમાં ન મજા આવે તો જો એક ખરાબ ટેવ બીજી ટેવ આપે છે એના નોકરના પૈસા એ ચોરવાનો દોકડો રૂપિયો એક પૈસા એ ખ ચોરી અને એ લેવાનો પ્રયત્ન કરે છે હવે આવી વસ્તુને તો સંતાડવી પડે એટલે બીજું કામ વધી ગયું પછી ખબર પડી કે કઈક વનસ્પતિ છે એને સળગાવીને તો એની જેમ જ ધુમાડાની નશાની તો કોઈ ફેર જ નથી નશો મળે છે એવી તો એમને ખબર નથી પણ ધુમાડા જ કાઢવાનો શોખ પૂરો કરવો છે એટલે એ રીતે એ પ્રયત્ન ચાલુ કરી દે છે પણ અમને સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને ચાલવા લાગી વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અમે કંટાળ્યા ને અમે અમે તો કરવાનો કર્યો પણ કઈ રીતે કરવો ઝેર કોણ આપે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા સંધ્યાનો સમય શોધ્યો કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા ને એકાંત શોધી પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે તુરંત મૃત્યુ નહી થાય તો મરીને શો લાભ પરાધીનતા બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને ડર્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો ઘણી વખત આપણને ગુસ્સો આવે ને કે બધું મોટું કે મોટા કેમ જ કરવાનું આપણને શું કઈ ખબર જ નહીં પડતી હોય ઉંમર પર પણ આપણને એવું જ લાગે કે આપણને બધું સમજાય છે આપણને બધી ખબર પડે છે એટલે આ પ્રશ્ન એમને પણ થયો કે અરે બધાએને બધું પૂછી પૂછીને કરવાનું જે કે એમ જ કરવાનું એટલે કે આની કરતાં તો મરી જાવું સારું ચાલો મરી જ જવું છે દુકાને જઈને તમે કોકમાં ઝેર આપો તો કોઈ આપે પ્રિસ્ક્રિપ્શન વગર તો દવાઈ ન મળે ઝેર ક્યાંથી મળે એટલે તો કે ધતુરાના ડોડવાના બી જે છે ખાઈએ તો મૃત્યુ થાય છે એવું કરીને જઈને ગોતી આવ્યા તે અને લઈ આવીને મંદિરે જઈ દર્શન કર્યા ઠીક હવે જીવનનો અંત લાવી દેવો પણ ખાવા કેમ ખાલી અમસ્તી કોઈ વસ્તુ હું તમને સરસ ભાવતી મીઠાઈ આપું કઈ જ ન હોય ને હું તમને એમ કહું કે આમાં થોડુંક ઝેર નાખ્યું છે તમને ભાવે છે ખાવ નહીં હોય તો પણ આપણે ખાશું નહીં ઝેરના પારખા ન હોય કે છે ને એટલે એવી રીતે હવે આને તો ખબર જ હતી કે આ બી ખાવાથી મૃત્યુ થશે કેવી રીતે ખાવા અંતે નક્કી કર્યું કે ભાઈ કાલ મોટા થઈ જશું આપણું સમજશું આપણી ઈચ્છા પૂરી થશે જીવે મૃત્યુ જ આવી જશે તો પછી શું મળવાનું છે અને અંતે રામજી મંદિરે ગયા દર્શન કર્યા અને મૃત્યુનો જે વિચાર આવ્યો હતો તેને સાવ સ્થગિત કરી દીધો હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ને તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો પણ ચાલે અહીંયા તેમને જીવનનો એક પાઠ મળી ગયો કે પોતે જીવનમાં અનુભવ્યું નક્કી કરવું કે મરી જ જવું છે બહુ સહેલું છે પણ પછી એને જ્યારે પરિણામ આપવું એટલું જ અઘરું હોય છે હવે ગાંધીજીને આટલી લડતોમાં જ્યારે જ્યારે કોઈ એને ધમકી આપી છે ત્યારે લગભગ એની અસર એના ઉપર થઈ જ નથી આ આપઘાતના વિચારનો પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂકવાની ટેવ ભૂલી જ ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડામાંથી હું ગુંગળાઈ જાઉં છું ત્યાર પછીના આગળના જીવનમાં ગાંધીજીનો બીડી વિશેનો અનુભવ કેવો રહ્યો એ તો પછી એની ટેવ જ ભૂલાઈ ગઈ કોઈ દિવસ એમને ઈચ્છા પણ ન થઈ મોટા થઈને સરળતાથી સામેથી મળે તો પણ એમને કોઈ દિવસ સ્વીકારી જ નથી અને પછી સમજાયું કે આ એકદમ જંગલી ગંદી અને હાનિકારક વસ્તુ છે એક પ્રકારનું પોઈઝન એક ઝેર છે ખબર નહીં માણસને ખબર હોવા છતાં પણ એ કેવી રીતે એનો સ્વીકાર કરે છે એ આજે પણ સમજાતું નથી બીડીઓના ઠુઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બાર તેર વર્ષની હશે કદાચ તેથી ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી તેમણે નાનું સરખું એટલે કે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું એ કેમ પતાવવું એનો મેં બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું કડું કપાયું કરજ ફીટ્યું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી હવે તો ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું જીભ તો ન ઉપડે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો તેમણે કોઈ દિવસ અમને એક કે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી પણ પોતે દુઃખી થશે કદાચ માથું કૂટશે તો જો જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવાનો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો મેં ચિઠ્ઠી લખીને હાથ હાથ આપી ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજેજી પૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા પણ કરી બીડીના ઠૂઠા ચોર્યા એ વખતે બાર તેર વર્ષના પછી જ્યારે એ પોતાના ભાઈના સોનાના કડામાંથી એ કકડો લઈ અને એને વેચી દે છે એ એના માટે બહુ મોટી વાત થઈ પડે છે અને એ વખતે એમની ઉંમર પંદરેક વર્ષની હતી એટલે એ વાત એમના માટે અસહ્ય થઈ પડે છે એના ભાઈનું દેવું હતું એ કરજ ચૂકતે કરી દીધું એનો સાથ પણ એમણે આપ્યો પણ પછી એ વાત એનાથી સહન ન થઈ એને થયું કે આ વાત પિતાજીને કરવી જ જોઈએ આ મારી ભૂલ છે ભાઈની ભૂલને છુપાવવાનો મેં સાથ આપ્યો છે એટલે હું બરાબર એ ભૂલનો ભાગીદાર બન્યો છું અને એટલા માટે પિતાજીને આ વાત કરવી જોઈએ પણ કેવી રીતે કેવું એના પિતા કોઈ દિવસ એમને ખીજાણા એકીજાણા નથી કોઈ દિવસ એમને માર્યા નથી તેમ છતાંય એને ખૂબ ડર લાગતો એટલે નક્કી કર્યું કે હું ચિઠ્ઠી લખીશ અને એમાં એમને બધી વાતની રજૂઆત કરી દઈશ અને તેમણે કર્યું પણ એવું એમણે એક ચિઠ્ઠીની અંદર બધા દોષની કબૂલાત કરી દીધી અને ચિઠ્ઠીમાં લખ્યું સાથે એ પોતે જે ભૂલ થઈ છે એની સજા પોતાના ઉપર ન લે એની પણ વિનંતી કરી અને એ ઉપરાંત જીવનમાં ફરી કોઈ દિવસ નહીં ભૂલ કરે એની પણ એમણે ખાતરી આપી તે હાથે આ આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો વેળા તેમને ભગંદરનું દરજ તો હતું જ તેથી તેઓ ખાટલા વશ હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી ભીંજાય તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તો પાછા સૂતા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે રામબાણ વાગ્યા હોય રે તે જ જાણે પછી એને પિતાજીના હાથમાં એ ચિઠ્ઠી આપી એના પિતાજીએ વાંચી એની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી કંઈ જ પણ કહ્યા વગર એણે ફરી પાછી પાછા એ પાટ પર ખાટલા પર સૂઈ જાય છે પણ કંઈ ન કહેવા છતાં ઘણું બધું સમજી શકાય બધી જ વસ્તુ કહેવાની જરૂર હોતી નથી ન કહેવા છતાં પણ માણસ ઘણું બધું કહી જતો હોય છે ગાંધીજી પણ ખૂબ જ રેડ્યા ખૂબ જ રેડ્યા એના પિતાના મનની અંદર જે વિચારો અથવા એની વાત જે એણે રજૂ નથી કરી એ બરાબર સમજી શક્યા હતા અને ગાંધીજીની માટે એ જે દ્રશ્ય છે એટલું બધું અસરકારક ચિતારો એટલે કે પોતે જો ચિત્રકાર હોત ને તો આજે પણ એ ચિત્રને આ બેહૂબ એ દોરી શકે એટલી અસર એના મન ઉપર આનાથી થઈ હતી અને અંતે એ એના જીવનનું શુદ્ધિકરણ થયું એ પ્રાશ્ચિત થયું અને પોતાનું મન એણે સાફ થયું મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાના નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાનું શક્તિનું માપ કાઢવું અશક્ય છે આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવની પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુ વચન સંભળાવશે કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું પણ તેમણે આટલી અપાર શાંતિ જાવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણ ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાશ્ચિત છે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો હશે અંતે ગાંધીજી જીવનનું એનાથી ઘડતર થયું બીક હતી કે ખીજાશે કંઈક સજા કરશે ગુસ્સો આવશે પણ એ વિરુદ્ધ હતું અને એથી મોટા થાય છે ત્યારે એને સમજાય છે કે માણસની ભૂલ તો થાય માણસ માત્ર ભૂલને પાત્ર પણ એનું પુનરાવર્તન ના થવું જોઈએ બીજું જ્યારે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરો છો કોઈ વિદ્યાર્થી તરીકે તમે શિક્ષકની ભૂલમાં આવો છો તો તમે ખરેખર પ્રાશ્ચિત કરો અથવા તો નિખારસ કબૂલાત કરો તો સામેની વ્યક્તિ એ વાત સમજી શકે છે પછી તમે સજાપાત્ર નથી બનતા પછી એમાંથી તમને કંઈક નવો જ માર્ગ મળે છે સહાનુભૂતિ મળે છે વિશ્વાસ મળે છે અને જીવનની અંદર વિશ્વાસ વિશ્વાસથી ઓટું બીજું કંઈ ન હોઈ શકે આ રીતે ગાંધીજીને પણ એના પિતાનો વિશ્વાસ મળ્યો એના પિતાને ત્યારે વિશ્વાસ બેઠો કે મારું બાળક આજ પછી હવે કોઈ દિવસ ગેરમાર્ગે દોડાશે નહીં અને ત્યારથી જ એમના જીવનમાં અહિંસાનો પદાર્થ પાઠ બની ગયો અને એ સત્ય અને અહિંસાના માર્ગે ચાલી શક્યા અને આજે આજે નાના નાના બાળકના મનમાં પણ એની એક છબી ઊભા કરી શક્યા છે આ રીતે ગાંધીજીએ એના જીવનને જે રીતે જીવ્યું છે એના જીવનમાં જે ભૂલો થઈ છે એની નિખાલસ કબૂલાત કરી છે એના પ્રત્યે સજાગ બન્યા ફરી એનું કોઈ દિવસ પુનરાવર્તન નથી કર્યું અને એમ એના જીવનને મહાન બનાવ્યું છે આપણે પણ સત્યના માર્ગે ચાલીએ અને જીવનની અંદર ભૂલો થાય તો એને સરસ રીતે સ્વીકારી ફરી એ ન થાય એના વિશે તકેદારી રાખીએ હવે વિદ્યાર્થી મિત્રો આની તમારી પાસે પુસ્તક તો છે જ પાછળ સ્વાધ્યાય એપો છે એને સોલ્વ કરજો બીજું કે થોડા દિવસોમાં ટેસ્ટ ગોઠવાશે ત્યારે અંદરથી પ્રસ્તાવનામાંથી અને એ પાઠની અંદરથી પ્રશ્નોત્તરી હશે એટલે એ પ્રમાણે આપણે આગલા આગળના ધોરણમાં એ આ જ કામ કર્યું છે એ રીતે તમારું કામ કરજો જેથી તમે સારા માર્ક્સ લાવી શકો અને આ જ તમારું હોમવર્ક રહેશે નમસ્કાર